तो हवामान विभाग की आगाही मुजब राज्य में चौमासा प्रारंभ थी गयो है त्यारे अमदावाद शहर में मेघराजाए धमाकेदार एंट्री करी है। शहर ना सोला गोता गुजरात हाईकोर्ट पास वरसाद खाबको तेमज साइंस सिटी पकवान इस्कॉन विस्तार में मेघ मेहर थी है। चौमासा ने लई आकाश में काला डिबांग बादलों छवाया है। અમારા સંવાદદાતા મિહિર સોની હાલ અમદાવાદમાં જ્યાં વરસાદ છે તે વિશે વાત કરી રહ્યા છે। મિહિર, કયા વિસ્તારમાં તમે હાજર છો અને દ્રશ્યો પણ જોઈ શકાય છે વરસાદમાં જળભરાવની પણ કેટલાક ઠેકાણે સ્થિતિ સર્જાઈ છે। શિવાની, અમદાવાદ શહેરમાં વરસાદ વરસે એટલે લોકોની સમસ્યામાં વધારો થતો હોય છે, કારણ કે સામાન્ય વરસાદ વરસે અને તેવામાં જ અમદાવાદના ઠેર ઠેર વિસ્તારોમાં પાણી છે તે ભરાઈ જતા હોય છે। આ અત્યારે હાલ આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે મીઠાકડી અંડરપાસના છે કે જ્યાં આગળ સામાન્ય વરસાદ વરસતાની સાથે જ આ અંડરબ્રિજ છે તેમાં પાણી ભરાઈ ગયું છે અને આ બ્રિજ છે તે બંધ કરવાની ફરજ છે તે પડી છે। છેલ્લા ઘણા સમયથી જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યારથી સામાન્ય વરસાદ વરસે અને ત્યાર બાદ પાણી ભરાઈ જતા હોય છે અને લોકોના વાહન છે કે આ બ્રિજ અંડરબ્રિજમાં પણ ફસાઈ જતા હોય છે, જેના કારણે જ હાલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજની કામગીરી સમારકામની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કારણ કે બ્રિજ બંધાની સાથે જ અમદાવાદના મોટાભાગના બ્રિજો આ રીતની પરિસ્થિતિ જે છે તે સર્જાતી હોય છે, કારણ કે અંડરબ્રિજના જે તમામ બ્રિજ હોય છે ત્યાં વરસાદ વરસતાની સાથે પાણી ભરાય અને વાહન ચાલકો ત્યાંથી પસાર જે છે તે ન થઈ શકે। એટલે હાલ તો બપોર બાદ એકાએક અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ છે તે વર્ષી રહ્યો છે અને જેને લઈને જ આ બ્રિજ છે તે અંડરબ્રિજો છે તે તમામ જે છે તે બંધ કરી દેવામાં આવે છે। આ મીઠાકડીનો અંડરબ્રિજ છે તે પણ બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે અહીંથી આવતા વાહન ચાલકો છે તે લોકોને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। અમદાવાદ શહેરમાં બ્રિજ બંધ કરી તો દીધા છે અંડરબ્રિજો, પરંતુ નીચાણવાળા વિસ્તારની પણ અત્યારે હાલ સ્થિતિ એવી છે કે જે સામાન્ય વરસાદમાં પણ મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં પાણી જે છે તે ભરાઈ ગયા છે અને જેના કારણે જ વાહન ચાલકો ને પણ પસાર થતા અનેક મુશ્કેલીઓ છે તે સામનો કરવો પડી રહ્યો છે। હાલ અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે અને જેના કારણે જ હાલ ફરી એક વખત ઠંડક પ્રસરી છે, ત્યારે બીજી બાજુ નીચાણવાળા વિસ્તારમાં પણ મુશ્કેલીઓ છે તે વધી છે, કારણ કે સ્થાનિક હોય કે વાહન ચાલક હોય તે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે શિવાની, હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ સુધી આ રીતના સામાન્યથી મધ્ય વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે, જેને લઈને હાલ ફરી એક વખત અમદાવાદમાં વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું અને ફરી એકાએક બપોર બાદ 2 વાગ્યાથી સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। ઘણા સમયથી અમદાવાદીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને તેની વચ્ચે હવે વરસાદનું આગમન થયું છે, ક્યાંક વાતાવરણમાં બફારાનું પ્રમાણ ઘટ્યું છે અને હવે લોકોને ગરમીથી પણ રાહત ચોક્કસથી મળી છે। શિવાની, 2 દિવસથી જ અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો છે તે જોવા મળ્યો હતો। અમદાવાદમાં સહિત ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાની સાથે જ સમગ્ર જે રાજ્યોના જિલ્લાઓમાં વરસાદ છે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓ છે કે જ્યાં આગળ પણ વહેલી સવારથી જ આ જ રીતના ધોધમાર વરસાદ હોય કે સામાન્ય વરસાદ છે તે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે તે પણ આગામી 5 દિવસ સુધી તો આગાહી કરી છે, પરંતુ આ મહિનાના અંત સુધીમાં એટલે 27, 28, 29 અને 30 એટલે 29-30 તારીખ સુધીમાં પણ અમદાવાદ, મહેસાણા સહિતના અલગ અલગ જિલ્લાઓમાં દ્રશ્યો છે। મીઠાખડી અંડરપાસમાં જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ છે, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને હવે અમદાવાદના જમાલપુરના દ્રશ્યો આપને દર્શાવીએ, ત્યાં પણ પાણી ભરાયા છે। શહેરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, એક તરફ મેઘરાજાએ જમાવટ કરી છે અને બીજી તરફ બ્રિજની બંને બાજુ પાણી ભરાતા વાહનની અવરજવર પણ બંધ કરવાની ફરજ પડી છે। જમાલપુર બ્રિજ આસપાસના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં વાહનોની અવરજવર બંધ કરવી પડે તેટલી હદે પાણી ભરાઈ ગયા છે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી, ત્યારે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલતા દ્રશ્યો જેમાં વરસાદના પ્રારંભિક તબક્કામાં જ જો અમદાવાદ શહેરની આ સ્થિતિ હોય તો જ્યારે વધુ વરસાદ હશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તેની માત્ર કલ્પના કરવી રહી છે।